સુરત શહેરના ઉધના વિસ્તારમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે ત્યારે ઉધના વિસ્તારમાં ફરીથી એક વખત લુખા તત્વોએ સામાન્ય નાગરિકો પર જીવલેણ હુમલો કરી ગયા હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં શનિવારની રાત્રિના સમયે 4-5 અજાણી ઇસમો એક ઘરમાં ઘૂસી એક જ ઘરના 3 લોકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી નાસી ગયા હતા. જોકે કુલ્લેઆમ લુખા તત્વો ઘરમાં ઘૂસી હુમલો કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જ્યારે ત્રણેય ઇજાગ્રસ્તો 55 વર્ષીય ગેંદાલાલ કુશવાહા, 25 વર્ષીય મહેશ કુશવાહા અને 20 વર્ષીય દિલીપ કુશવાહા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ઘટનાની જાણ થતા ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. कहाँ है वो अभी? अभी दवाखाने में. कौन से दवाखाने में? ये तो हमको मालूम नहीं है साहब, कौन से दवाखाने में लेकर. यहाँ पे पुलिस वाले आए थे? हाँ आए थे. कहाँ पे ये घटना हुई है? हरिनगर टीम, गांधी को टीम. મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા 25 વર્ષથી સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા કુશવાહા પરિવાર સાથે રહે છે અને પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત રોજ શનિવારના સાંજના સમયે 8 વાગ્યાના આસપાસ એક અજાણી ઈસામાં બાગી 55 વર્ષીય ગેંદાલાલના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પાછળ 4-5 ઈસામો પણ ધારદાર હથિયાર લઈ ઘૂસી જતા કુશવાહા પરિવારના 3 ઈસામો પર જીવલેણ હુમલો કરી નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ઉધના વિસ્તારના છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેના કારણે ઉધના વિસ્તારમાં રહેતા સામાન્ય અને નિર્દોષ માણસોના ભોગ લેવાઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે ઉધના પોલીસ આરોપીઓને ક્યારે ઝડપી પાડશે તે હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.